મારું નામ છે ઓમ ભટ્ટ. મારું નામ છે વિદ્યા દેસાઈ. મારું નામ છે મનન દેસાઈ. જતી રહેજો. કેસા લગા મેરા મજાક? આજે અમે વાત કરવાને છીએ અબાઉટ ટાઈપ્સ ઓફ યુટ્યુબર્સ અને ટાઈપ્સ ઓફ ઇન્ફ્લુએન્સર્સ, આ બે વિડિયો વિશે. હું વિદ્યા છું અને મેં ડિરેક્શન કર્યું છે એક્ટર મનન દેસાઈ, રાઇટર ઓમ ભટ્ટ. વ્યૂઝ કારણ કે તમે બહુ સેલ્ફિશ છો અને આ વિડીયોઝને આગળ શેર નથી કરતા, કારણ કે તમને એવું લાગે છે કે આ કોન્ટેન્ટ એકનું એક જ કરે છે. વાઇલ ધ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ કે અમે દર વખતે તમને નવી નવી વસ્તુઓ પીરસીએ છીએ, એટલે ઇટ્સ નાઉ ઇન યોર હેન્ડ્સ કે પ્લીઝ વધારે શેર કરો. એન્ડ નાઉ વી આર ગેટિંગ બેક ટુ અવર રૂટ્સ ઓલસો, એક રીતે, કારણ કે અમે થોડા ઉડી ગયેલા. એટલી બધી કન્ટેન્ટ ક્રિએશન ચેનલ થઈ ગઈ છે ને, ધેટ એવરીબડી હેઝ ગોટ ધેટ પર્સનાલિટી ઇન ધેમ. એટલે હવે રીલ્સ બનાવ, લાઈક અમે ઓફિસમાં જોઈએ છે, બધાને રીલ્સ બનાવવું છે, બધાને નવું નવું કન્ટેન્ટ કરવું છે. તો એમાં જે બધી વસ્તુ કન્ઝ્યુમ કરીએ છીએ ફ્રોમ ઓલ ધીઝ પ્લેટફોર્મ્સ અને અમે શું કરીએ છીએ પર્સનલી, એમાં એક ફની લેયર છે જે અમારે દર્શાવવું હતું. આઈ થિંક કે કોન્ટેન્ટ ક્રિએટર્સ અને આર્ટિસ્ટમાં એક ફરક છે. પહેલાં શું હતું કે કોન્ટેન્ટ ક્રિએટર આર્ટિસ્ટ ઓર ધી ઓનલી પીપલ હુ આર ક્રિએટિંગ કોન્ટેન્ટ, પણ ઇન્ટરનેટની રીચના કારણે અને ખાસ કરીને લોકડાઉનની અંદર નોર્મલ વ્યક્તિઓ પણ કોન્ટેન્ટ ક્રિએટર્સ બની ગયા છે. અને ઇટ્સ નોટ નેસેસરી કે લોકો આર્ટિસ્ટ હોય. હવે આર્ટિસ્ટના જે સેન્ટિમેન્ટ છે અલગ હોય અને કોન્ટેન્ટ ક્રિએટરના અલગ હોય. કોન્ટેન્ટ ક્રિએટરમાં જેને ડૂઝ એન્ડ ડોન્ટ્સ બહુ ઓછા હોય, એ લોકોને જે મન ભાવે તે કરે, અને એ જ રીતે આ મન ફાવે જે કરે એ વસ્તુ છે ને, એ બહુ બધી ચેનલો પર આપણને જોવા મળે છે કે કઈ રીતે ચિરાયું એક એંગ્રી ટ્યુટરનું કરેલું, કે દેટ્સ નોટ ટીચિંગ એકચ્યુઅલી, દેટ્સ સાયકોપેથ. પછી જેમ કે સ્પ્લિટ પર્સનાલિટી આજકાલ બધાને જ થઈ ગઈ છે. પહેલાં છે ને સ્પ્લિટ પર્સનાલિટી વોઝ અ સાયકોલોજીકલ ડિસઓર્ડર, પણ હવે સ્પ્લિટ પર્સનાલિટી ઇઝ ટેલેન્ટ. તમે સમજો, દેટ્સ હાઉ વી હેવ કમ ધીસ ફાર ઇન કોન્ટેન્ટ ક્રિએશન. એટલે આઈ થિંક કે ઇટ વોઝ અ સટાયર અબાઉટ અ લોટ ઓફ કોન્ટેન્ટ ક્રિએટર્સ. એવું નથી કે આ બધા જે કોન્ટેન્ટ ક્રિએટર્સની વિશે અમે વાત કરેલી આ વિડીયોની અંદર, એવું નથી કે એમનો અમે મજાક ઉડાવી રહ્યા છે, પણ હા, દેર આર સર્ટન થિંગ્સ કે જે ડૂઝ એન્ડ ડોન્ટ્સ હોવા જોઈએ અને જે લોકો ફોલો નથી કરતા, બેફામ રીતે કાંઈ પણ કરે છે. હવે હોમવર્ક તો બેઝિકલી અમે બધા જ આખી ઓફિસમાં કન્ટેન્ટ કન્ઝ્યુમ એટલો બધો કરીએ જ છે, તો પછી એ જ હોમવર્ક હતું અને એમાંથી અમને જે ફની ને રિલેટેબલ લાગ્યું, કારણ કે બધા ડિફરન્ટ જોનર્સ પણ કર્યા હતા કે ફેશન એન્ડ બ્યુટી, પછી ખાલી જે રીલ્સ બનાવતો હોય એવા ઇન્ફ્લુએન્સર્સ, જે ફૂડ અને કેટેગરીઝમાં હોય છે ઇન્ફ્લુએન્સર્સ, તો એવા લિસ્ટ ડાઉન કર્યા હતા અને એમાંથી યુ નો વિથ ઇન્સ્પિરેશન ટેક ગુરુ હોય કે પછી એજ્યુકેશન વાળું હોય, વ્લોગ સ્ટાઇલ હોય, એ બધાને આપણે કેટેગરાઇઝ કરીને અને પછી યુ નો દે હેડ રિટર્ન કે આમાંથી કંઈ આનું ફની વર્ઝન કેવી રીતના બની શકે. સો મેબી સ્પેસિફિકલી આના માટે કોઈ હોમવર્ક નહીં કર્યું હતું, બિકોઝ અધરવાઇઝ ઓલ્સો વી ઓલ કન્ઝ્યુમ ઓલ ધીઝ કોન્ટેન્ટ ઓન અ ડેલી બેઝિસ. ચિરાયુ જે ટ્યુટર ઓર હતો એ બહુ જ ફની હતો. એની માને સબસ્ક્રાઇબ કરો, એની માએ સબસ્ક્રાઇબ કર્યા વગર જોવાનું નથી. સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો. અને ઇન્ફ્લુએન્સર્સમાં છેલ્લો ગેગ જે મીમ પેજ એડમિન, નોબડી, લિટરલી નોબડી, મી. શું માલ લાગે છે યાર, મસ્તી કરે છે એને, શું મારી પણ આ છે કામ તો રે કાટ. મારું ફેવરેટ જે ચાદર કાઢીને જે મેં સાડી પહેરી, એક શોટ એડિટ થઈ ગયો છે જે શોટ મને બહુ જ ગમેલો. મેં કીધું કે આ વિદ્યા કેમ એડિટ આવ્યો, એટલે મેકઅપ વાળો આ સલોની નું મેકઅપ વાળો બહુ ફની, એને જે આખું પેલું આમ કરીને જે જોકર વાળું ફેસ કર્યું બહુ ફની. 3 4 ઓકે બાય, ફોલો મી ગાઈઝ. પણ મનનભાઈ નું રેન્ટ વાળું મને બહુ ગમેલું, પેલું કે પપ્પા પર કુકર પર જે ફોન મૂકી નાખો. એક્શન.
મને મારું ગેંગ છે ને ઋષિ સાથે વાળું વધારે ગમે છે. અરે હા, જેમાં મેં એને એકચ્યુઅલી લિટરલી આખું ઇમ્પ્રોવાઇઝ કરીને એને ડીપીઓ જે મેં લેવું પડશે. કેમ प्रोड्यूसर को मारा, डायरेक्टर को मारा, इसको तो बहुत मारा भाई, बहुत मारा.